गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 9 नी अंदर पाणी में रहेली जे अशुद्धिओ हती एने दूर करवा माटेनी पद्धतिमां आगळ क्लार्कनी पद्धतिने उकाळीने कई रीते दूर करी शकाय ए जोयुं। हवे आपणे कायमी कठिनता जे पाणीमां तो ये कई रीते दूर करी शकाय एना माटे पद्धति जोईशुं। तो के कायमी कठिनता ने आपणे उकाळीने दूर ना करी शकाय केम, कारण के कायमी कठिनता होय ए पाणीमां कैल्शियम अने मेग्नेशियमना क्लोराइड अने सल्फेट स्वरूपना द्रव्य क्षारोने कारणे होय। એટલે કે CaCl2 અને CaSO4 આ કેલ્શિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ થયા, એ જ રીતે MgCl2 અને MgSO4 મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ થયા। તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટના કારણે એની અંદર કાયમી કઠિનતા હોય અને એ ઉકાળીને દૂર ના કરી શકાય। तो एने दूर करवा माटे कई कई पद्धति उपयोग में आवे, तो पहली पद्धति छे धोवाना सोडाना उपचार थी, एटले के सोडियम कार्बोनेट एना उपचार थी। तो एवुं कहेवाय के धोवाना सोडा एटले के सोडियम कार्बोनेट कठण पाणी में रहेला द्रव्य कैल्शियम अने मेग्नेशियमना सल्फेट अने क्लोराइड साथे प्रक्रिया करीने अद्रव्य कार्बोनेट बनावे। शुं बनावे? अद्रव्य कार्बोनेट, કે જેનાથી જે કાર્બોનેટ અને સલ્ફેટ હોય એ, અરે સોરી, જે કાર્બોનેટ બને એ કેવા થઈ જાય? અદ્રાવ્ય। અને પછી એને આપણે ગાળી લઈએ, તો આ MCl2 જે એની જગ્યાએ તમારે MG લખવું હોય તો લખાય, તો સૂત્ર આ રીતે થાય MgCl2 એની અંદર ધોવાનો સોડા એટલે કે Na2CO3 નાખો એટલે MG છૂટા પડે અને CO3 છૂટા પડે એટલે MgCO3 બને, અને Na અને Cl એકબીજા સાથે જોડાઈને NaCl બનાવે, બરાબર। તો આ જે છે પહેલું ઇક્વેશન, હવે બીજું ઇક્વેશન બનાવીએ MSO4 એટલે કે MgSO4 પ્લસ Na2CO3 એટલે આ લખ્યા Na2CO3, એમાંથી બને MCO3 એટલે MgCO3 અને એમાંથી બને Na2SO4 એટલે શું પ્રાપ્ત થાય? Na2SO4। હવે જોઈએ કાલ્કોન પદ્ધતિ, સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ Na6P6O18 જેને વ્યાપારિક ધોરણે શું કહેવામાં આવે? કાલ્ગોન કહે છે, તેને કઠણ પાણીમાં ઉમેરતા નીચે દર્શાવ્યા પ્રમાણેની પ્રક્રિયાઓ થાય। કાલ્ગોનનું સૂત્ર તમને પૂછાય, કાલ્ગોનનું સૂત્ર શું છે? તો કે Na6P6O18 સોડિયમ હેક્ઝા મેટાફોસ્ફેટ। તો જુઓ, આ સોડિયમ હેક્ઝા મેટાફોસ્ફેટ Na6P6O18 છે, એની પ્રક્રિયા કરીએ તો 2Na+ Na4P6O18 2-, એટલે બે સોડિયમ ગયા, અહીંયાથી બે સોડિયમ ગયા એટલે Na4P6O18 ગયા, બે સોડિયમ એટલે 2Na+ નીકળી ગયા, 2+ એટલે -2 મૂક્યા, ઓકે। હવે આ જે અહીંયા M2+ એટલે મેગ્નેશિયમ કે કેલ્શિયમ તરીકે આપણે લઈ શકાય, એટલે તમે Mg2+ લો અથવા Ca2+ લો, એટલે Mg2+ અથવા Ca2+ની Na4P6O18 2- સાથે પ્રક્રિયા કરવાની, એટલે અહીંયાથી ફરી બે સોડિયમ ગયા, Na2 M જોઈન્ટ થઈ ગયો P6O18 અને ઉપર 2-,
અને પ્લસ ટુ એને પ્લસ રહ્યા. તો આ સંકીર્ણ ઋણ આયન એમજી ટુ પ્લસ અને સીએ ટુ પ્લસના દ્રાવણોમાં રાખે છે. શેમાં રાખે છે? એમજી ટુ પ્લસ અને સીએ ટુ પ્લસના દ્રાવણોમાં. હવે જોઈએ આપણે આયન વિનિમય પદ્ધતિ. આ પદ્ધતિને ઝિયોલાઇટ પરમ્યુટિટ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. કઈ? ઝિયોલાઇટ પરમ્યુટિટ, એટલે કે જળયુક્ત સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટને ઝિયોલાઇટ પરમ્યુટિટ તરીકે પણ ઓળખાય છે. એટલે બીજી કાલ્ગોન પદ્ધતિ કમ્પ્લીટ થઈ. હવે આપણે જોઈએ આયન વિનિમય પદ્ધતિ. એમાં આયન એક્સચેન્જ કરશે અને એની અંદર ઝિયોલાઇટ તરીકે ઝિયોલાઇટનો ઉપયોગ થાય. સરળતા માટે આપણે જે સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ છે એનું સૂત્ર છે એને એલ એસઆઈ ઓ ફોર. એને એલ એસઆઈ ઓ ફોર જે એને એને ઝેડ તરીકે લખાય. શેના તરીકે લખાય? એને ઝેડ. અને જ્યારે આ પદાર્થને કઠણ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? વિસ્થાપન. તો અહીંયા જો એ પ્રક્રિયા તમને આપી છે. એને ઝેડની સાથે એમ ટુ પ્લસ ઉમેર્યા એટલે સૌથી પહેલાં શું બને? એમ ઝેડ ટુ અને પ્લસ ટુ એને પ્લસ, આ બને. પરમ્યુટિટ ઝિયોલાઇટમાંથી બધો સોડિયમ વપરાઈ જાય છે ત્યારે તે શું થઈ જાય? બિનકાર્યક્ષમ. બધો ઝિયોલાઇટ જતો રહે એટલે બિનકાર્યક્ષમ થઈ જાય. પણ તેનો જલીય સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ દ્વારા ઉપચાર કરવામાં આવે તો પુનર્જીવિત થઈને ફરીથી કાર્યક્ષમ થઈ જાય. એટલે એને સોડિયમ ક્લોરાઇડ સાથે આપણે ફરીથી જો ઉપયોગમાં લઈએ તો ફરીથી એ કાર્યક્ષમ થઈ જાય જેવો હતો એવો. જો જો લખ્યું છે એમ ઝેડ ટુ જે એની એનએસીએલ સાથે કરો એટલે એને ઝેડ ફરીથી જે હતું એ આપણને પ્રાપ્ત થઈ ગયું અને એમસીએલ ટુ અલગ પડ્યા. તો આયન વિનિમય પદ્ધતિ આપી છે તમને. છેલ્લી સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ. આ બંને પદ્ધતિ મોસ્ટ આઈએમપીઓ, આયન વિનિમય પદ્ધતિ અને સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ, આ બેમાંથી એક પદ્ધતિ પૂછાતી જ હોય છે. તો કેવું કીધું છે કે પ્રવર્તમાન સમયમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે સાંશ્લેષિત ધનાયન વિનિમય કરતાનો ઉપયોગ થાય છે. અને આ પદ્ધતિ ઝિયોલાઇટ પદ્ધતિ કરતાં પણ વધુ અસરકારક છે. કઈ પદ્ધતિ કરતાં? ઝિયોલાઇટ. ધન આયન વિનિમય રેઝિન એસઓ થ્રી એચ સમૂહ ધરાવતો મોટો કાર્બનિક અણુ છે. કયો? ધન આયન વિનિમય રેઝિન એસઓ થ્રી એચ, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. અને આયન વિનિમય રેઝિન આર એસઓ થ્રી એચ સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આરએનએ બનાવે છે. પાણીમાં દ્રાવ્ય હોય છે અને આરએનએ બનાવે. આ રેઝિન કઠણ પાણીમાં રહેલા સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ આયનોનું એનએ પ્લસ વડે વિસ્થાપન કરીને પાણીને નરમ બનાવે છે. અહીંયા આર રેઝિન ઋણ આયન છે. આરએનએ બનાવે એને એમ ટુ પ્લસ એટલે સીએ ટુ પ્લસ ને એમજી ટુ પ્લસ સાથે પ્રક્રિયા કરે એટલે શું બને? આર ટુ એમ બને અને પ્લસ ટુ એને પ્લસ બને. બરાબર. એટલે આર એસઓ થ્રી એચ છે એની સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરીને પહેલાં તો આરએનએ બનાવાય અને એ આરએનએનો ઉપયોગ કઠણ પાણીને નરમ પાણી બનાવવા માટે ઉપયોગમાં લેવાય. હવે જે આ રેઝિન છે એને જલીય સોડિયમ ક્લોરાઇડના દ્રાવણની મદદથી પુનઃ કાર્યક્ષમ બનાવી શકાય છે. એને ફરીથી આપણે પુનઃ કાર્યક્ષમ બનાવી શકાય. કઠણ પાણીને ક્રમ અનુસાર ધનાયન વિનિમય રેઝિન એચ પ્લસ સ્વરૂપમાં અને એ જ રીતે જે ઋણાયન વિનિમય રેઝિન હોય એટલે કે ઓએચ માઇનસ સ્વરૂપમાંથી પસાર કરીએ તો પાણીની અંદર જેટલા બી દ્રાવ્ય કણિકસારો જે દૂર થઈ જાય અને શુદ્ધ વિખનિજિત પાણી અથવા તો વિઆયનીકૃત પાણી મળે છે. એટલે કઠણ પાણીને આપણે ધનાયન વિનિમય રેઝિન અને ઋણાયન વિનિમય રેઝિનમાંથી પસાર કરીએ
तो विरुद्ध प्रकारना वीजभार साथे प्रक्रिया करीने आयनों छूटा पड़ी जाए। आयनु समीकरण आप्युं छे के 2RH प्लस एम टू प्लस गीव्स MR2 प्लस 2H प्लस। धन आयन विनिमय पद्धति में H प्लस आयनों विनिमय पानी में रहेला Na प्लस Ca2 प्लस Mg2 प्लस अने अन्य धन आयनों द्वारा थाय छे। आमा पद्धति में प्रोटोन मुक्त थाय छे तेथी पानी एसिडिक बने छे। केवुं बने? पानी एसिडिक, कारण के प्रोटोन मुक्त थाय एच प्लस मुक्त थाय अने एच प्लस द्रावण में जाए एटले शुं थाय? एसिडिक पानी बने। एज रीते ऋणायन माटे तमने आपी छे અને એની અંદર કોનો વિનિમય થાય છે? ઓ એચ માઇનસનો। તો પાણીમાં રહેલા સીએલ માઇનસ, એચ સીઓ થ્રી માઇનસ, એસઓ ફોર ટુ માઇનસ વગેરે ઋણાયનો દ્વારા થાય છે અને ઉત્પન્ન થયેલો ઓ એચ માઇનસ ધનાયન વિનિમયથી ઉત્પન્ન થયેલા એચ પ્લસ સાથે પ્રક્રિયા કરીને પાણીને શું બનાવે? તટસ્થ। એટલે એચ પ્લસ પ્લસ ઓ એચ માઇનસમાંથી શું બને? એચ ટુ ઓ બને। એટલે બિનકાર્યક્ષમ બનેલા ધનાયન અને ઋણાયન વિનિમય રેઝિનને અનુક્રમે મંદ એસિડ અને મંદ આલ્કલીના દ્રાવણની મદદથી પુનઃ કાર્યક્ષમ કરી શકાય, એટલે ફરીથી કાર્યરત કરી શકાય મંદ એસિડ અને મંદ આલ્કલીના દ્રાવણની મદદથી। બોલો, ક્લિયર? તો આ હતું કઈ રીતે એમાંથી આપણે કઠિનતા દૂર કરી શકીએ એ પદ્ધતિ। હવે અગત્યનું રસાયણ જોઈએ આપણે, હાઇડ્રોજન પેરોક્સાઇડ। હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે એને એચ ટુ ઓ ટુ વડે દર્શાવાય। મોટાભાગના જે ઔદ્યોગિક એકમો છે અને ઘરેલું એકમો છે એમાંથી છોડવામાં આવતું જે નકામું પ્રવાહી છે એ પ્રવાહીના પ્રદૂષણ મુક્ત ઉપચારમાં વપરાતું અગત્યનું રસાયણ છે। એટલે કે પ્રદૂષણને દૂર કરવા માટેનું ઉપયોગી રસાયણ હાઇડ્રોજન પેરોક્સાઇડ એચ ટુ ઓ ટુ। બનાવટ ખાસ કરવાની, મોસ્ટ આઈએમપી બનાવટ પૂછાતી હોય છે, તો જુઓ બનાવટ કેવી રીતે આવે। પહેલું, બેરિયમ પેરોક્સાઇડ એટલે BaO2, એને એસિડિક બનાવવાનો એટલે કે એચ ટુ એસ ઓ ફોર ઉમેરવાનો અને પાણીના વધારા જથ્થાનું નીચા દબાણે બાષ્પીભવન કરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવામાં આવે। એટલે BaO2 પ્લસ એટ એચ ટુ ઓ છે, BaO2 ઇન્ટુ એટ એચ ટુ ઓ, એને એસિડિક કરવાનું એટલે એચ ટુ એસ ઓ ફોર ઉમેરવાના, એટલે BaSO4 છૂટું પડે પ્લસ એચ ટુ ઓ ટુ પ્લસ એટ એચ ટુ ઓ, શું છૂટું પડે? BaSO4 બેરિયમ સલ્ફેટ। અહીંયાથી BA જાય, અહીંયાથી SO4 જાય, આ એચ ટુ આ ઓ ટુ સાથે જોઈન્ટ થાય અને એટ એચ ટુ ઓ દૂર થઈ જાય। તો આ પહેલી પ્રક્રિયા। બીજું, ઊંચી વિદ્યુત પ્રવાહ ઘનતાએ એસિડિક સલ્ફેટ દ્રાવણનું વિદ્યુતીય વિઘટનીય ઓક્સિડેશન થઈને પેરોક્સો ડાયસલ્ફેટ મળે છે અને એનું જળ વિભાજન થઈને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે, 2HSO4 માઇનસ, એનું વિદ્યુત વિભાજન થાય એટલે જુઓ SO3H, SO3H એસઓ થ્રી એચ બે બાજુની વચ્ચે બે ઓક્સિજન, એસ ઓ થ્રી એચ, એસ ઓ થ્રી એચ બે મૂકી દીધા અને વચ્ચે બે ઓક્સિજન। એનું આગળ ફરીથી જળ વિભાજન કરીએ તો એચ એસ ઓ ફોર માઇનસ, ટુ એચ પ્લસ અને એચ ટુ ઓ ટુ એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળી જાય। તો આ રીતે એચ ટુ ઓ ટુ પ્રાપ્ત થાય છે। હાલમાં પ્રયોગશાળામાં ડી ટુ ઓ ટુની બનાવટ માટે પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે। કોની? ડી ટુ ઓ ટુની। જેમ કે કે ટુ એચ ટુ ઓ એટ છે, એની ડી ટુ ઓ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે ડી એસ ઓ ફોર પ્લસ ડી ટુ ઓ ટુ બને, એટલે ભારે પાણી। હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ આવે એનો સંસ્થાનિક હાઇડ્રોજનનો, એટલે ડી ટુ ઓ ટુ બને। અને છેલ્લું,
टू अल्काइल एंथ्राक्विनोल ना स्वनियंत्रित ऑक्सीडेशन द्वारा पण बनाई शकाय। कोना टू अल्काइल एंथ्राक्विनोल तो जो आप्यु छे टू इथाइल एंथ्राक्विनोल छे ओ टू अने एच टू पीढ़ी साथ प्रक्रिया करिए तो एच टू ओ टू मिली जाए। आमा 1% एच टू ओ टू बने एना पानी साथ निष्कर्षित करवामां आवे ने नीचा दबाणे निश्चंदन द्वारा 30% सुधी सांद्र करवामां आवे। नीचा दबाणे निश्चंदन द्वारा वधु काळजीपूर्वक 85% सुधी सांद्र बनावी शकाय छे अने बाकीना पाणीने बरफ बनावीने शुद्ध एच टू ओ टू मेळवी शकाय छे। एटले आ रीते आपणने एच टू ओ टू शुद्ध स्वरूपे प्राप्त थाय। ओके, હવે એના ભૌતિક ગુણધર્મ કે રંગવિહીન છે અથવા તો અતિ આછો વાદળી, તદુપરાંત પાણી સાથે મિક્સ થઈને એચ ટુ ઓ ટુ ઇન્ટુ એચ ટુ ઓ બનાવે જેમાં ગલનબિંદુ એનું 221 કેલ્વિન છે। એચ ટુ ઓ ટુ એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું 30% દ્રાવણ બજારમાં 100 કદ તરીકે વેચાય છે। એટલે કે એનો અર્થ એવો થયો કે 30% એચ ટુ ઓ ટુવાળા દ્રાવણનું 1 મિલિલિટર જેટલું કદ એસટીપી એ 100 વોલ્યુમ જેટલું ઓક્સિજન આપે છે, જે 10 વોલ્યુમ તરીકે વેચાય છે તેને 3% એચ ટુ ઓ ટુની સાંદ્રતા ધરાવે છે એવું કહેવાય। 100 માટે 30% સાંદ્રતા એચ ટુ ઓ ટુની અને 10 માટે 3% સાંદ્રતા। આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન અને રિડક્શન કરતા તરીકે વર્તે, એટલે એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બંને તરીકે વર્તે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, તેના કેટલાક સમીકરણો છે। અહીંયા એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અસર આપી છે, જુઓ Fe2+ નું શેમાં રૂપાંતર થયું Fe3+માં, ઓક્સિડેશન કરી નાખ્યું એટલે એચ ટુ ઓ ટુ ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો, અને એસિડિક માધ્યમ છે એટલે 2H+ રાખ્યા, એટલે Fe2+ + H+ + H2O2 એમાંથી બને Fe3+ + H2O। એ જ રીતે PbS + H2O2માંથી બને PbSO4 + H2O। એસિડિક માધ્યમમાં MnO4 - H+ H2O2 એમાંથી બને Mn2+H2O + SO2 અરે O2 બરાબર। હવે રિડક્શન કેમ? કારણ કે Mn ઓક્સિડેશન આંક +7 થાય અને એમાંથી અહીંયા Mn ઓક્સિડેશન આંક +2 થયો, એટલે Mn શું થયું? ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન કર્યું। કોણે કર્યું? H2O2। આ બી કયા? એસિડિક માધ્યમમાં। એટલે આ એસિડિક માધ્યમમાં એચ ટુ ઓ ટુ ઓક્સિડેશન કરે છે, આ બેઝિક એસિડિક માધ્યમમાં એચ ટુ ઓ ટુ રિડક્શન કરે છે। આ બે એના ઉદાહરણ। એ ઉપરાંત HOCl + H2O2માંથી H3O+ + Cl- + O2 બન્યા। હવે બેઝિક માધ્યમ, બેઝિક માધ્યમમાં એચ ટુ ઓ ટુ ઓક્સિડેશન જો Fe2+નું Fe3+માં રૂપાંતર કર્યું અને એચ ટુ ઓ ટુમાંથી 2H- બને। એ જ રીતે બેઝિક માધ્યમમાં Mn2+માંથી Mn4+ બન્યું અને એચ ટુ ઓ ટુમાંથી 2OH- બને। હવે બેઝિક માધ્યમમાં રિડક્શનની અસર જોઈએ તો I2ની એચ ટુ ઓ ટુ સાથે પ્રક્રિયા કરીએ, આ બેઝિક માધ્યમ છે તો I2 0માંથી I- એટલે -1 કર્યું એટલે રિડક્શન કર્યું અને H2O + O2 મળ્યા। અને જ રીતે MnO4- ની 3H2O2 સાથે પ્રક્રિયા કરીએ તો MnO2 + O2 + H2O + 2OH- મળે। તો આ બી Mn નું +7માંથી +4માં રિડક્શન થયું। તો અમે એસિડિક અને બેઝિક બંને માધ્યમની અંદર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે એના સમીકરણ જોયા। હવે એના ઉપયોગો જોઈએ તો કે એનો ઉપયોગ વાળના રંગનાશક તરીકે અથવા તો મંદ સંક્રમણ કરતા તરીકે થાય છે, એટલે કે જીવાણુઓનો નાશ કરવા માટે।
અને જીવાણુનાશી તરીકે બજારમાં પોર હાઇડ્રોલના નામે વેચાય છે. કયા નામે? પોર હાઇડ્રોલના નામે. વળી તે સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ જેવા રસાયણોના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. કયા? સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ. તે હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ અને કેટલાક ખાદ્ય પદાર્થો તથા ઔષધો વગેરેના સંશ્લેષણમાં ઉપયોગી છે. ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કાપડ, કાગળનો માવો, ચામડું, તેલ, ચરબી વગેરે માટેના રંગનાશક તરીકે થાય. પ્રવર્તમાન સમયમાં તેનો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં પણ ઉપયોગી છે. જેમ કે જે ઘરેલુ અથવા ઔદ્યોગિક એકમોમાંથી બહાર છોડવામાં આવતા જે નક્કામાં પ્રવાહીના પ્રદૂષણમુક્ત ઉપચારમાં એનો ઉપયોગ થાય. સાયનાઇડ સંયોજનોનું ઓક્સિડેશનમાં, સુએજ કચરામાં, જારક પરિસ્થિતિમાં, પુનઃસ્થાપનામાં H2O2 ઉપયોગી છે. તો આ બધા તરીકે એનો ઉપયોગ થાય છે. તો એના ઉપયોગો કમ્પ્લીટ થયા. હવે જોઈએ ભારે પાણી. મેં અહીંયા જ કીધું હાઇડ્રોજનની જગ્યાએ જો ડ્યુટેરિયમ લઈએ હાઇડ્રોજનનો સંસ્થાનિક, તો D2O બને એને ભારે પાણી કહેવાય, D2O. તો જો અહીંયા ઘડી આપ્યું છે, ભારે પાણીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોન મંદક તરીકે અને વિનિમય પ્રક્રિયાઓની ક્રિયાવિધિના અભ્યાસમાં થાય છે. એટલે કે પાણીનું જ્યારે આપણે સંપૂર્ણ વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એના દ્વારા અને કેટલાક ખાતરના ઉદ્યોગમાં ઉપપેદાશ તરીકે ઉપયોગ થાય. અને લખ્યું છે કે તે અન્ય ડ્યુટેરિયમ સંયોજનોની બનાવટમાં પણ વપરાય છે. કેલ્શિયમ ક્લોરાઇડ CaC2 છે, એની D2O સાથે પ્રક્રિયા કરીએ તો C2D2 પ્લસ CaOD2. CaOD2 એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં આપણે OH2 લખીએ છીએ, એની જગ્યાએ આપણે H જગ્યાએ D લખી નાખો તો CaOD2 થઈ જાય. SO3 પ્લસ D2O કરીએ તો D2SO4 બને. અને Al4C3 પ્લસ 12D2O કરીએ તો 3CD4 પ્લસ 4AlOD3 બને. તો આ પ્રક્રિયા આપણને આપી જાય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે અને H2SO4 એટલે D2SO4ના સ્વરૂપમાં લખ્યું. એટલે H જગ્યાએ D લખી નાખ્યો છે, બીજું કશું જ નથી. ડાયહાઇડ્રોજનનો ઉપયોગ ઈંધણ તરીકે થઈ શકે. એટલે ડાયહાઇડ્રોજન એ મિથેન, LPG વગેરે ઈંધણના સમાન જથ્થામાં દહનથી મુક્ત થતી ઉર્જાના મૂલ્યમાં એનો ઉપયોગ થાય. કેમ? કારણ કે પેટ્રોલના કમ્પેરમાં ડાયહાઇડ્રોજન 3 ગણી ઉર્જા વધુ મુક્ત કરી શકે. ઉપરાંત એના દહનથી જે પ્રદૂષકોનું પ્રમાણ ઉત્પન્ન થાય છે પેટ્રોલ કરતાં ઘણું ઓછું હોય છે. ત્રીજું, ડાયહાઇડ્રોજનના ઉત્પન્ન થતા પ્રદૂષકમાં ખાલી નાઇટ્રોજનના જ ઓક્સાઇડ હોય છે. ગેસના સિલિન્ડરની અંદર આપણે પાણીને દાખલ કરીએ થોડા પ્રમાણમાં અને તાપમાન ઘટાડી દઈએ તો ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થતી નથી. જોકે ડાયહાઇડ્રોજન વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તેના દળને ધ્યાનમાં લેવું જોઈએ. સંકોચિત ડાયહાઇડ્રોજન વાયુ ખરાને એ પાત્રના વજન સમાન જથ્થામાં ઉર્જા પ્રાપ્ત થાય તેટલા પ્રમાણમાં પેટ્રોલની ટાંકીના વજન કરતાં 30 ગણું વધારે હોય છે. અને વળી તેને 20 કેલ્વિન તાપમાને ઠંડો પાડીને પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તેથી મોંઘી અવાહક ટાંકીઓની આવશ્યકતા રહે છે. અને NaNi5, TiTiH2, MgMgH2 વગેરે જેવી મિશ્ર ધાતુઓની બનેલી ટાંકીઓનો ઉપયોગ ડાયહાઇડ્રોજનના ઓછા જથ્થાને સંગ્રહ કરવામાં થાય છે. અને આ મર્યાદાઓએ સંશોધનકર્તાઓને ડાયહાઇડ્રોજનનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટેના વિકલ્પો શોધવા પ્રોત્સાહિત કર્યા છે. એટલે ભવિષ્યની અંદર ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ
આપણે પેટ્રોલ ને સીએનજીની ઓપ્શનમાં કરી શકીએ એવા પ્રયત્નો ચાલુ છે. શરૂઆતમાં 4 પૈડાવાળા જેટલા બી વાહનો છે એમાં 5% ડાયહાઇડ્રોજન મિશ્રિત સીએનજીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એનું પ્રમાણ ધીરે ધીરે વધારીને અનુકૂળ પ્રમાણ સુધી પહોંચી શકાશે. એના પ્રયોગો હાથ થઈ રહ્યા છે. એટલે એવું કહેવાય કે ભવિષ્યમાં ઊર્જાના સ્ત્રોત તરીકે આપણે ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી શકીશું અને પ્રદૂષણની અંદર ઘટાડો કરી શકીશું. તો આ સાથે આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. મેઇન તો H2O2ની બનાવટ અને કઠણ પાણીમાં જે કઠિનતા છે એને દૂર કરવાના ઉપયોગો અથવા તો એની પદ્ધતિઓ, આ બંને ખાસ કરું એ બંનેમાંથી એક્ઝામમાં 100% ઇક્વેશન આવશે જ. ઓકે, તો આ સાથે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.